લાગે છે પવિત્ર જિલ્લામાં કોઈની નજર લાગી ગઈ છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરી દુષ્કર્મનો મામલો પ્રકાશકમાં આવતા જિલ્લામાં ફરી ચકચાર મચી જવા પામ્યો છે અને આરોપી વિરુદ્ધ ફિટકાર વર્ષી રહ્યો છે। કળિયુગમાં હેવાનો ગલીએ ગલીએ દેખાવા માંડ્યા છે। દીકરી સુરક્ષિત નથી તેનો વધુ એક દાખલો દ્વારકા જિલ્લાના મોટા શહેર ખંભારિયામાં જોવા મળ્યો। ખંભારિયા શહેરમાં ગરીબ પરિવારની 19 વર્ષની યુવતીને સ્કૂલ સાફ કરવાના બહાને ઘરે બોલાવી 40 વર્ષના નરાધમે યુવતીને હાથ પકડી ઝાપટ મારી રૂમમાં લઈ પોતાની હેવાનિયત ઉતારી આ પુત્રી સમાન દીકરી પર વાસનાનો ખેલ ખેલતા આ નરાધમ ઠગો શરમાયો નહીં અને યુવતી સાથે બળજબરીપૂર્વક શરીર સંબંધ નિર્દોષ 19 વર્ષની યુવતીને પીંકી નાખી જિંદગી ઝેર કરી નાખી। કોણ છે આ હેવાન આવો અમે તમને બતાવીએ। આ નરાધમ પાપીનો અસલી ચહેરો નામ છે જીતેન્દ્ર ઉર્ફે જીતુ બારોડ, ઉંમર 45 વર્ષ। આ શખ્સ ખંભારિયામાં શક્તિનગર ગ્રામ પંચાયતના મહિલા સદસ્યના પતિદેવ થાય છે। આ શખ્સના માથામાં દોરા વાર આવી ગયા છે, ઉંમર થઈ ગઈ છે પણ હેવાનિયત હજુ અંદર રાખીને બેઠ્યો છે। ગઈકાલે તારીખ 25ના રોજ ખંભાળિયા પોલીસ સ્ટેશનના શક્તિનગર એરિયામાંથી એક 19 વર્ષીય અનુજાતિની યુવતી આવીને રજૂઆત કરેલ કે એની સાથે એક દુષ્કર્મનો બનાવ બનેલ છે। આ બનાવમાં હકીકત એને એવી બતાવી કે એમને એક જીતુ બારોટ નામનો ઈસમ છે જે સિરુ તળાવ પાસે રહે છે અને એ ત્યાં આને કામ કરવા માટે લઈ ગયા હતા। 200 રૂપિયા ભાડું નક્કી થયું હતું અને એવું નક્કી થયું હતું કે મારું ફરીઓને બધું વાળી દેવાનું અને એમાં એકલતાનો લાભ લઈ જીતું એને રૂમમાં પૂરી અને એની સાથે દુષ્કર્મ આચરું હોવાની રજૂઆત કરેલી હતી, જેના આધારે ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ સાથે 374 સહિતના બનાવની નોંધ કરવામાં આવેલ છે અને ગુનો દાખલ કરવામાં આવેલ, જે ગુના આધારે તાત્કાલિક આરોપીને રાઉન્ડઅપ કરી લેવામાં આવેલ, આરોપીનો કોરોના ટેસ્ટ કરી અને અટક કરવામાં આવેલ તથા આરોપીની મેડિકલની કાર્યવાહી હાલ ચાલુમાં છે, તેમજ આ કામે ભોગ બનનાર બેનની મેડિકલની કાર્યવાહી પણ હાલ ચાલુમાં છે અને આગળ પુરાવા મેળવી અને આરોપી વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાની કાર્યવાહી ચાલુમાં છે। ખંભારિયા શહેરના શક્તિનગર સિરુ તળાવ પાસે રહેતા જીતુ બારોટ નામના શખ્સે 19 વર્ષીય યુવતીને શાળાના સફાઈ કામ બાબતે ઘરે બોલાવી હતી। તેની સાથે બળાત્કાર ગુજારેલ હોય આ મામલે યુવતી દ્વારા સમગ્ર મામલો પોલીસ ફરિયાદ કરતા આ સમગ્ર પ્રકરણ ચર્ચાનો વિષય બન્યો હતો। સમગ્ર ખંભારિયા પંથકમાં ભારે આરોપી વિરુદ્ધ રોષની લાગણી વ્યાપી હતી। નરાધમે પોતાની પુત્રીની ઉંમરની યુવતી સાથે આવો જઘન્ય અપરાધ કરતા ફરી એક વખત દેવભૂમિ દ્વારકા જિલ્લો આવા પાપીઓના કારણે કલંકિત બન્યો છે। ભારે ચર્ચા જગાવનાર આ બળાત્કાર કેસમાં પોલીસે યુવતીની ફરિયાદના આધારે આરોપીને ઝડપી આઈપીસી કલમ 323, 342, 370 તથા એટ્રોસિટી એક્ટ કલમ 3R3 1W1 3 1W2 3 2 5A મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। મુકેશ મુકરિયા, ZS TV, દ્વારકા। વડાલી તાલુકાના તમામ પ્રાથમિક શિક્ષક ભાઈઓ અને બહેનોને વડાલી તાલુકા પ્રાથમિક શિક્ષકોને સહકારી શરાફી મંડળી વતીથી દીપાવલીના શુભ દિવસોની શુભકામનાઓ। નવું વર્ષ આપ સર્વને ખૂબ જ લાભદાયી નીવડે એવી પ્રભુને પ્રાર્થના અને આ કોરોના કાળમાં આપણે સૌ માર્ગદર્શિકા અનુસાર સોશિયલ ડિસ્ટન્સ જાળવી અને તહેવારોની ઉજવણી કરીએ એવી નમ્ર અપીલ પણ કરું છું। આ સાથે ZS TV દર્શકોને પણ હું દીપાવલીની શુભકામનાઓ પાઠવું છું।
જય હિન્દ મિત્રો, હું દેવરાજ વિષ્ણુ, આમ આદમી પાર્ટી કાલાવડ તાલુકા પ્રમુખ. આપ સૌ ગુજરાતીઓને નવા વર્ષની શુભેચ્છાઓ અને આવનારું નવું વર્ષ તમારા પરિવાર માટે ખૂબ સુખ સમૃદ્ધિ અને પ્રગતિ આપે અને તમારું આરોગ્ય સારું રહે તેવી આપ સૌને આમ આદમી પાર્ટી કાલાવડ પરિવાર તરફથી શુભેચ્છાઓ. જય જય ગરવી ગુજરાત. માં હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે માં હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે. તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રોજના આવતી હોય તેવા ગાની સારવાર, હાડકાનો દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે માં હોસ્પિટલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા. માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે. તો માં હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે, જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે. લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટુ કાયમી નિકાલ કરી આપવામાં આવશે. ખીલ, ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે. મો ગરદન પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે. સામાજિક પ્રસંગે, લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે. વાર, ચામડી, નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે. સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેથ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર. મોબાઈલ નંબર 7990007990903.